નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વન ટચ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે સંસ્કૃત વિષય સાથે હું નવીન જોશી આજે આપણે જોઈશું ધોરણ દસની અંદર ગાલા એસમેન્ટ સોલ્યુશન વિભાગ ડીની અંદર જે સંપૂર્ણ વ્યાકરણ આપેલું છે તે તો પ્રશ્ન નંબર એક છે કે શૈલ શબ્દસ્ય સમાર્થ સામાનાર્થકમ શબ્દ વધુ તેભ્ય વિકલ્પેભ્ય જીતવા લીખત તો નીચે જે ત્રણ વિકલ્પ આપેલા છે એમાંથી સમાનાર્થી શબ્દ લખવાનો છે શૈલ શબ્દનો તો શૈલનો સમાનાર્થી શબ્દ છે અદ્રી પછી બીજા નંબરની અંદર આગલા પ્રશ્નમાં કહ્યું છે કે નિરામયઃ શબ્દસ્ય સિરુદ્ધાર્થકમ શબ્દ મધોદત્તે વ્યહ વિકલ્પે ભ્યહ ચિતવા લિખતા તો જે ત્રણ વિકલ્પ આપેલા છે એમાંથી નિરામય શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે તો નિરામય એનો વિરુદ્ધાર્થી શબ્દ છે નિર્ભય પછી

કે અધોદત્તેભ્ય ક્રિયાપદેભ્ય સામાન્ય ભવિષ્યકાળસ મધ્યમ પુરુષ દ્વિવચન રૂપ ચિતવા લિખત એટલે ભવિષ્યકાળ દ્વિવચન તો જે ત્રણ વિકલ્પ આપેલા છે એમાંથી દ્વિવચનનું છે કરીશ્યથા આગલા પ્રશ્નમાં કયું છે બેતાલીસમાં અધોદત્તેભ્ય ક્રિયાપદેભ્ય આજ્ઞાથ અન્ય પુરુષ એક વચન રૂપ ચીતવા લિખત તો આજ્ઞાર્થ અન્ય પુરુષ એક વચનનું રૂપ લખવાનું છે તો ત્રણ રૂપ આપેલા છે એમાંથી આજ્ઞાર્થનું રૂપ છે જયતું આજ્ઞાર્થે અન્ય પુરુષ એક વચન કયું છે અધદત્તેભ્ય ક્રિયાપદે ભ્ય વિદ્યાર્થ અન્ય પુરુષ બહુવચન રૂપમ જીતવા લિખત તો વિદ્યાર્થ એટલે આજ્ઞાર્થનું લખવાનું છે કયું અન્ય પુરુષ બહુવચન તો જે ત્રણ રૂપ આપેલા છે એમાંથી અન્ય પુરુષ બહુવચન છે વચ્ચેવાળું

પછી ભવંતિ સ્મ પણ આવે નહીં કેમ કે બહુ વચન નથી તો એની અંદર શું આવશે સામાજિકો વ્યવહાર ભારરૂપો ભવતી સ્મ પછી અધોદત્તેભ્ય નામ રૂપેભ્ય સપ્તમી વિભક્તિ એકવચન વચન છે રૂપમ ચિતવા લીખતો તો ત્રણ રૂપ આપેલા છે એમાંથી ત્રણ રૂપમાંથી સાચું રૂપ કયું છે સપ્તમી વિભક્તિ એકવચન તો અનલય એ છે સપ્તમી વિભક્તિ એકવચન વચન પહેલાં જ નંબરનું પછી જે અધોદત્તેભ્ય નામ રૂપેભ્ય ષ્ઠી વિભક્ત એ બહુવચન સૂપમ ચિત્તવા લિખત તો ત્રણ રૂપ આપેલા છે એમાંથી ષષ્ઠી વિભક્તિ બહુવચન રૂપ લખવાનું છે તો ષષ્ઠી વિભક્તિ બહુવચન છે મૂર્તિનામ પછી આગળ કહ્યું છે ઉપ વિભક્તિ પ્રયોગમ કરતાં રિક્તસ્થાન પૂરેત તો તૃણાનામ સહ તૃણાનામ ખાલી જગ્યા સહ વિરુદ્ધ કીદૃશ તો અહીંયા સહ લખેલું છે તો કઈ વિભક્તિ આવશે તો તૃતીય વિભક્તિ તો ત્રણમાંથી કયું વિભક્તિ આવ કયું રૂપ આવશે તો તૃણાનામ અગ્નિના છેલ્લું આવશે અગ્નિના સહ વિરુદ્ધ કીદૃ સહ્યું છે કે પ્રકોષ્ઠાત્ યુક્તમ સંખ્યાપદમ ચિત્વા રિક્ત સ્થાનમ પૂરે એટલે ખાલી જગ્યા પૂરવાની છે તો અર્જુને એના ખાલી જગ્યા અશ્વ યાચિત તો શું આવશે એકમ કેમ કે અશ્વ શબ્દ કેવો છે પુલ્લિંગ તો સંખ્યાવાચકમાંથી કયો શબ્દ આવે પુલ્લિંગ તો પુલ્લિંગ કયો છે એક પછી આગળ જતાં કયું છે કે રેખાંકિત પદસ્ય કૃદંત પ્રકારમ વિકલ્પે બહ ચિતવા લિખત સુખમ હિ દુઃખાની અનુભૂય શોભતે તો અનુભૂય શું છે તો એક કૃદંત છે અનુભૂયનો છે જેની નીચે લીટી કરેલી છે ઓળખાવાનો છે તો અનુભૂયનો કૃદંત છે સંબંધ ભૂત કૃદંત જે છેલ્લો વિકલ્પ આપેલો છે તે પછી પચાસમું છે અધો પદસ્ય સંધિ વિચ્છેદન દત્તેભ્ય વિકલ્પે ભ્ય ચિતવા લિખત तो तुसे तुसेभ्य तंडुलाहा संधि छुट्टी पाड़ी है तो शू आभ्य तंडुलाहाजे अधोदत्त पद से संधि पदम पद दत्तेभ्य विकल्पेभ्य लिखत अलग पद पड़ेलु प्लस उक्त तो शू आवश्य तो इतुक्त अधोदत्तोमिक पद सकारों दत्तेभ्य विकल्पेभ्य जीतवा लिखता हूँ बने सामस लिखवा પહેલું છે જાત હર્ષ તો જાત હર્ષનો સમાસ આવે કયો તો જે વચ્ચે વચ્ચે વિકલ્પ આપેલો છે બહુવ્રી તો જાત હર્ષનો સમાસ છે બહુ પછી અષ્ટાધ્યાય અષ્ટાનામ અધ્યાયના સમાહાર એટલે કયો સમાસ આવશે સમાહાર દ્વંદ્વ અસ્તુ